ખર્ચીને જનસુવિધાના કાર્યો કરી રહી છે। ત્યારે આદિવાસી પ્રજાને ઝડપી અને સારી સુવિધા મળે તે માટે આધુનિક તાલુકો અને પંચાયતો અને તાલુકો સેવા સદનનું નિર્માણ તો થાય છે, પણ સરકારી અધિકારીઓની કમિશન ખાવાની નીતિના કારણે કુકર મુંડા ખાતે નવનિર્મિત તાલુકા સેવા સદનના બીજા માળે પ્રથમ વરસાદમાં સીલિંગમાંથી પાણી ટપકતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કુકરમુંડા તાલુકાના સેવા સદન ભાવના બંધકામ કરતી લેભાગુ એજન્સી હલકા કક્ષાનું મટીરીયલ વાપરેલી હોય તેવું ખુલ્લું જણાઈ આવે છે। આ ભવન કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ છતાં પણ પહેલા જ ધીમે ધારે વરસાદમાં જ બીજા માળે પર આડા થાંભલા પરથી વરસાદી પાણી ટપકતું જોવા મળે છે। અહીં પાણી તો ટપકે જ છે, સાથોસાથ દિવાલ પરથી પણ પાણી ઉતરતું જોવા મળે છે। આ સેવા સદનમાં નવનિર્મિત હોવા છતાં પણ વરસાદી પાણી કેમ ટપકે છે તે મોટો સવાલ છે। આ સેવા સદન ભવનને આશરે 1-1.5 વર્ષ થયેલ હોયથી સેવા સદન ભવનમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તેમજ પોસ્ટ ઓફિસ જેવી અનેક શાખાઓ ફાળવવામાં આવેલ છે અને તેમાં દરેક શાખાઓમાં અનેક સુવિધા પૂરી પાડવામાં આવેલ છે। આ સેવા સદનમાં તાલુકા અને ગામડાઓમાં તમામ માહિતી રાખવામાં આવે છે, જે અતિ મહત્વ હોય છે અને પહેલા ધીમે ધારે વરસાદના કારણે ઉપરના માળ પર પાણી ટપકતું જોવા મળે છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી બાજુમાં આવેલી લોબી અને તાલુકા પ્રમુખ બાજુમાં આવેલા લોબીમાં વરસાદી પાણી ટપકતું હોય છે। આ સેવા સદન બનાવનાર લેભાગુ એજન્સી દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વાપરતું હોય તેવું ખુલ્લું જણાઈ આવે છે। આ બાબતે જવાબદાર તંત્રએ જરૂર પગલાં ભરે એવી માંગ લોકોમાં ઉઠી છે। સાથોસાથ માર્ગદર્શન અને મકાન વિભાગે કેમ આવું હલકી કક્ષાનું કામ થવા દીધું છે એ જવાબદાર અધિકારી પણ સખત પગલાં ભરવા જોઈએ અને કેટલો મોટો વ્યવહાર થયો છે એની ઉચ્ચ તપાસ થવી જોઈએ। આ ઘટનામાં શું થાય છે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, તાપી।